પ્રોહિબિશન ડ્રાઈવમાં અમદાવાદ પોલીસે કેટલો પકડ્યો દારૂ? નાતાલ અને નવા વર્ષના ઉજવણી માટે લોકો માદક પદાર્થ કે નશાનો ઉપયોગ કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને આ ન કરવા અપીલ કરવામાં આવી છે. ત્યારે શહેરમાં હાલ પ્રોહિબિશન ડ્રાઈવ પણ ચાલી રહી છે. ત્યારે તમામ ઝોન મુજબ પોલીસ દ્વારા કેટલો દારૂ પકડવામાં આવ્યો અને કેટલા કેસો કરવામાં આવ્યા તે આવો જાણીએ અમદાવાદ ડીસીપી કંટ્રોલ અધિકારી દ્વારા. શહેરની પીસીબી પોલીસ પીસીબી શાખાના અધિકારી કર્મચારીઓ, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી કર્મચારીઓ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી સંયુક્તપણે શહેર પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવે છે. એ માત્ર કચેરી હુકમ છે અને પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવતી હોય છે. જે જગ્યાએ નોકરી કરતા હોય તમામ નાગરિકોની જવાબદારી શહેરની સલામતી, સેવા અને સુરક્ષા પોલીસનો જે મોટો છે તો એના માટે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા અવારનવાર આ કામગીરી કરાવવામાં આવતી હોય. પ્રોહિબિશનની ડ્રાઈવ પણ હાલ અમલમાં છે. ડીજીપી શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર બંને દ્વારા અમદાવાદ શહેરમાં સમગ્ર રાજ્યમાં છે તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ પ્રોહિબિશનની ડ્રાઈવ ચાલી રહી છે. એ અન્વયે તારીખ 24 ડિસેમ્બરથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે. તો ગઈકાલ એટલે કે તારીખ 24ના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ 18 જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે, જેમાં લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 20 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલી છે. અને IMFL નો 791 બોટલ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે, જેની કિંમત આશરે 1.46 લાખ જેટલી છે. આ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અન્ય મુદ્દામાલ મળી આશરે 3.83 લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ 18 કેસ દરમિયાન ગઈકાલના એક દિવસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે. એ જ રીતે અમદાવાદના અલગ અલગ ઝોનમાં મળીને કુલ 114 જેટલા દેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે. આ કેસો લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ 76 જેટલા દેશી દારૂના બુટલેગરો પર કરવામાં આવેલા છે અને જપ્ત કરાયેલ દેશી દારૂનો જથ્થો આશરે 666 લિટર જેટલો છે, જે દારૂની કિંમત આશરે 13,300 જેટલી છે. અને દેશી દારૂના જથ્થા સાથે જપ્ત કરવામાં આવેલ અન્ય મુદ્દામાલ મળીને એની કુલ કિંમત આશરે 25,500 જેટલી. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.